ધમકીઓ આપનારા ધમકીઓ આપતા રહ્યા અને ભારત રશિયાએ આ ખોખલી ધમકી આપનારને તેનો જવાબ પણ આપ્યો. S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ પર બંને દેશ વચ્ચે સોદો પણ થયો તો અનેક વિકાસલક્ષી યોજનાઓ મુદ્દે કરારો થયા. ત્યારે પુતિનની યાત્રા ભારત માટે કેટલી ફળદાયી રહી જોઈએ આ અહેવાલમાં. પહેલા દેશહિત, આંખ બતાવવાથી નહીં ડરે ભારત, ખોખલી ધમકીઓને સણસણતો જવાબ. અમેરિકા વારંવાર પ્રતિબંધના નામે ખોખલી ધમકીઓ આપી ભારતને પોતાની નીચે રાખવા માંગે છે, પરંતુ આ ધમકીઓ આપનાર જોતા રહ્યા અને ભારત તેમની સામે જ રશિયા સાથે S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ડીલ પર આખરી મહોર લગાવી. રાજધાની દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દ્વિપક્ષીય બેઠકમાં S-400 ડીલ સાથે સાથે રક્ષા અને સુરક્ષા ક્ષેત્રમાં સાથે મળીને કામ કરવાની જાહેરાત પણ કરી. પ્રધાનમંત્રી મોદીએ બંને દેશ વચ્ચેની આ પહેલને લઈને રાષ્ટ્રપતિ પુતિનનો આભાર પણ વ્યક્ત કર્યો. ફ્રેન્ડ્સ, મેં વિશ્વાસપૂર્વક કહી સકતા હું કે ભારત રૂસ યે મૈત્રી અપને આપ મેં અનૂઠી હૈ. मुझे पूरा विश्वास है कि इस विशिष्ट रिश्ते के लिए प्रेसिडेंट पुतिन की प्रतिबद्धता से इन संबंधों को और भी ऊर्जा मिलेगी और हमारे बीच प्रगाढ़ विश्वास एवं मैत्री और सुदृढ़ होगी और हमारी स्पेशल एंड प्रिविलेज स्ट्रेटेजिक पार्टनरशिप को नई बुलंदियां प्राप्त होगी. બીજી તરફ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પણ ભારત અને રશિયા વચ્ચે મહત્વપૂર્ણ મુદ્દાઓને લઈને દ્વિપક્ષીય વાર્તાલાપને આયોજન માટે પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો હતો. પુતિને કહ્યું કે આ દોસ્તીથી રશિયા ખૂબ જ ખુશ છે અને હું પ્રધાનમંત્રી મોદીને રશિયા આવવા માટે આમંત્રણ આપું છું. ભારત સાથે રશિયાના ખૂબ જૂના અને મજબૂત સંબંધ છે. હું ભારતીય કંપનીઓને પણ રશિયામાં વેપાર માટે આમંત્રિત કરું છું. પુતિનના આ પ્રવાસ દરમિયાન ભારત અને રશિયા વચ્ચે 8 મહત્વપૂર્ણ ડીલ પણ થઈ. આ ડીલ પર નજર કરવામાં આવે તો બંને દેશ વચ્ચે રૂબેલ રૂપિયા ડીલ, હાઈસ્પીડ રશિયન ટ્રેન, ટેન્ક રિકવરી વ્હીકલ, રોડ બિલ્ડિંગ ઇન ઇન્ડિયા, ઓપરેશન ઓન રેલવે, સરફેસ રેલવે એન્ડ મેટ્રો રેલને લઈને ડીલ થઈ છે. આ સાથે જ અન્ય બે મહત્વપૂર્ણ ડીલ પણ થઈ છે, જેમાં S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ડીલ અને સ્પેસ કોઓપરેશન મિકેનિઝમ પર પણ કરાર થયા છે. તો બંને દેશ વચ્ચે આતંકવાદ, અફઘાનિસ્તાન એન્ડ ઇન્ડો પેસિફિક ઇવેન્ટ, ક્લાઇમેટ ચેન્જ સહિતના મુદ્દાઓને લઈને પણ ચર્ચા થઈ. મહત્વનું છે કે અમેરિકાની ખોખલી ધમકીઓને ધ્યાનમાં ન લેતા ભારતે સૌથી મોટી S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. ભારતને રશિયા આ મિસાઇલ આપવાનું છે ત્યારે S-400 શું છે તેના પર જો નજર કરવામાં આવે તો આ એક એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ છે જે દુશ્મનના વિમાનને સરળતાથી ધ્વંસ કરી શકે છે. S-400 ને રશિયાનું સૌથી એડવાન્સ લોંગ રેન્જ સરફેસ યુ એર મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ માનવામાં આવે છે, જે દુશ્મનના ક્રૂઝ વિમાન અને બેલેસ્ટિક મિસાઇલ સિસ્ટમને પણ ધ્વંસ કરવાની ક્ષમતા ધરાવે છે. સાથે જ એક જ રાઉન્ડમાં 36 વાર કરવામાં સક્ષમ છે. પુતિનના આ પ્રવાસથી ભારત અને રશિયાના સંબંધો મજબૂત બન્યા છે, સાથે જ અનેક કરારો પણ થયા છે. ભારતીય કંપનીઓને રશિયામાં વેપાર કરવાના દરવાજા પણ ખુલ્યા છે તો ભારતનું રક્ષા ક્ષેત્ર પણ મજબૂત બનશે. ત્યારે જોવું રહ્યું કે ભારત રશિયાની આ મજબૂત મુલાકાત પર ધમકીઓ આપનાર અમેરિકાનું કેવું વલણ સામે આવે છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.